અમદાવાદના એરપોર્ટથી હવે ઘરે પહોંચવું સુરક્ષિત બન્યું છે. જી હા, અમદાવાદ એરપોર્ટ પરથી હવેથી સીસીટીવીથી સજ્જ પ્રીપેડ રિક્ષાની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં 5 રિક્ષા પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવી છે. રિક્ષામાં એવી સિસ્ટમ લગાવવામાં આવી છે કે જેમાં એન્જિન સ્ટાર્ટ થતાં કેમેરો ઓટોમેટિક ઓન થઈ જાય. એકવાર મુસાફર બેસે ત્યાંથી લઈને ઘરે પહોંચી સુધીનું તમામ વિડીયો રેકોર્ડિંગ કંટ્રોલ રૂમમાં થાય છે. મુસાફરે રિક્ષામાં બેસવા માટે બુકિંગ કરવામાં આવે છે. બુકિંગ બાદ અહીંથી જીએસટી સાથેનું બિલ આપવામાં આવે છે. રિક્ષામાં કેમેરા લગાવવાથી જો કોઈ મુસાફરની વસ્તુ ગુમ થશે તો તેને પણ ટ્રેસ કરી શકાશે. મુસાફરો પણ નવી સિસ્ટમથી ખુશ જોવા મળી રહ્યા છે. અમદાવાદ એરપોર્ટ ઉપર પ્રીપેડ રિક્ષા માટે એક નવું ફીચર્સ લગાવવામાં આવ્યું છે. હાલ આ જે રિક્ષા અહીં પ્રીપેડની રિક્ષા જે ઊભી કરવામાં આવે છે એમાં વેરીફાઈડ રિક્ષા તો હોય જ છે, પરંતુ તેની સાથે સાથે પેસેન્જરની જે સિક્યોરિટી છે એને ધ્યાનમાં લઈને સીસીટીવી કેમેરા પણ મૂકવામાં આવ્યા છે. જ્યારે આપ એરપોર્ટની બહાર આવો ત્યારે ત્યાં જ પ્રીપેડ માટેનું કાઉન્ટર છે, ત્યાં રિક્ષા બુક કરાવવાથી તમને જીએસટી સાથેનું બિલ આપવામાં આવે છે. આ બિલ ખૂબ જ રાહત દરે આપવામાં આવી રહ્યું છે. સારી સુવિધા ઊભી કરવામાં આવી છે કે જેથી મુસાફરો જે છે એમની એક સિક્યોરિટીનું જે ધોરણ છે એ જળવાઈ રહે. હાલ રિક્ષામાં જે મુસાફરો બેઠા છે એમની સાથે વાતચીત કરીશું. એમની પાસેથી જાણીશું કે આપ જણાવો, રિક્ષામાં આપ બેઠા છો, નવું જે ફીચર કેમેરાવાળું મૂકવામાં આવ્યું છે આપને કેવું લાગે છે? બહુ સરસ લાગ્યું એમને કે અમારા બાળકો બી એકલા કોઈ દિવસ આવ્યા હોય તો એમના માટે સિક્યોરિટી સારી છે કે અમે ટેન્શન ફ્રી હોઈએ એમ. ઘણી બધી ફ્લાઇટ્સ લેટ નાઇટ પણ આવતી હોય છે તો એની માટે મહિલાઓની સિક્યોરિટીને લઈને આપ શું કહેશો? એકલા હોઈએ તો પછી કોઈ જેન્ટ્સને બોલાવવું ના પડે કે ભાઈ તમે અમને લેવા આવો કે શું, તો આ ફૂલ સિક્યોરિટીની સાથે અમે ઘરે આવી શકીએ એમ એકલા. બિલકુલ, એક સિક્યોરિટીનું જે લેવલ છે એ જળવાઈ રહે એની માટે રિક્ષામાં આવી રીતે જે પ્રાયોગિક ધોરણે હાલ 5 થી 6 રિક્ષામાં કેમેરા મૂકવામાં આવ્યા છે. જો આ પ્રયોગ આગળ જઈને સફળ થાય છે તો કુલ 250 જેટલી રિક્ષામાં આવી રીતે જ સીસીટીવી કેમેરા જે છે તેને મૂકવાનો પ્લાનિંગ એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ આ સીસીટીવી કેમેરા જે મૂકવામાં આવ્યો છે એના સર્વેલન્સ માટે અંદર કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો છે. કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ.